नमस्कार विद्यार्थी मित्रों, हूँ कैलाशबेन मिस्त्री। आज आप धोरण 6 विज्ञान विषय में प्रकरण 7 वनस्पति की जानकारी मेळवीए पाठ नो वधु अभ्यास करीशुं। आगळना विडियो में आपणे वनस्पतिना विविध भागोनो अभ्यास कर्यो, जेमां प्रकांड, पर्ण, मूळ अने पुष्प ए वनस्पतिना विविध भागो छे। जेमां आपणे प्रकांड एटले शुं, प्रकांडना कार्यो, त्यार पछी पर्ण, पर्णना प्रकार, पर्णना बे प्रकार, पर्ण दंड अने पर्ण पत्र, त्यार पछी मूळ विषे भण्या। मूळ एटले शुं, मूळना कार्यो शुं छे, मूळना केटला प्रकार छे, तो मूळना बे प्रकार आपणे जोया, श्रोती मूळ अने तंतु मूळ। त्यार पछी छे पर्णनो शिरा विन्यास, तो पर्णनो शिरा विन्यास पण बे रीते जोवा मळे छे, समांतर शिरा विन्यास अने जलाकार शिरा विन्यास। तो आ आपणे આગળના વિડિયોમાં અભ્યાસ કર્યો। હવે આપણે વનસ્પતિના બીજા એક ભાગ એટલે કે પુષ્પ એટલે શું તેના વિશે અભ્યાસ કરીશું। તો પુષ્પ એટલે શું? તે વનસ્પતિનો સુંદર, રંગીન, સુગંધીદાર અને આકર્ષક ભાગ છે। પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે। આવા પુષ્પના ભાગો કેટલા? તો કે પુષ્પના ભાગોમાં પહેલું વજ્રપત્ર, દલપત્ર, દલપત્ર એટલે ફૂલમણી કે પુષ્પમણી, ત્યાર પછી પંકેસર, સ્ત્રીકેસર। તો પહેલું છે વજ્રપત્ર એટલે શું? વજ્રપત્ર એટલે પુષ્પની બહારના ભાગમાં આવેલી પર્ણ જેવી રચનાને વજ્રપત્ર કહે છે। વજ્રપત્રો ભેગા મળીને વજ્રચક્ર બને છે। તે પુષ્પનો લીલા રંગનો ભાગ છે। તેનું કાર્ય શું છે? એટલે કે વજ્રપત્રનું કાર્ય શું છે? તો કે તે પુષ્પનું કડી અવસ્થામાં પુષ્પના અંદરના ભાગોનું રક્ષણ કરે છે। ત્યાર પછી છે બીજો પ્રકાર દલપત્ર। દલપત્રને આપણે ફૂલમણી કે પુષ્પમણી તરીકે પણ ઓળખી શકીએ છીએ। તો દલપત્ર એટલે શું? વજ્રપત્રોની અંદરના ભાગે પુષ્પાસન પર ચક્રાકાર આકારે ગોઠવાયેલી પાંદડીઓના સમૂહને દલપત્ર કે ફૂલમણી કહે છે। તે રંગીન, આકર્ષક અને સુવાસિત હોય છે। તો આવા દલપત્રનું કાર્ય શું છે? તો તે કીટકોને પોતાના તરફ આકર્ષી પરાગનયન કરવાનું કાર્ય કરે છે। એટલે કે જે કીટકો એની પર લાગેલા હોય તેને આકર્ષવાનું કામ આ દલપત્ર દ્વારા થાય છે। ત્યાર પછી વનસ્પતિનો ત્રીજો ભાગ છે પુંકેસર। પુંકેસર એટલે શું? તે પુષ્પનું નર પ્રજનન અંગ છે। પુષ્પને એક કરતા વધારે પુંકેસર હોય છે। તે દલપત્રની અંદરની બાજુએ આવેલો ભાગ છે। તેના મુખ્ય બે ભાગ છે, પરાગાશય અને તંતુ। પરાગાશય એટલે શું? તો કે પુંકેસરની ટોચ પર આવેલા કોઠડી જેવા ભાગને પરાગાશય કહે છે। પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે। જ્યારે તંતુ એટલે શું? તો કે પુંકેસરના દાંડી જેવા ભાગને તંતુ કહે છે। ત્યાર પછી છે ચોથો પ્રકાર સ્ત્રીકેસર। સ્ત્રીકેસર એટલે શું? તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે। તે દલપત્રની અંદરની બાજુએ આવેલું હોય છે। સ્ત્રીકેસરના મુખ્ય ત્રણ ભાગ છે, પરાગાસન, પરાગવાહિની અને બીજાશય। સ્ત્રીકેસરની ઉપરની ટોચના ગાદી જેવા ભાગને પરાગાસન કહે છે। પરાગાસનની નીચે આવેલી નળી જેવી રચનાને પરાગવાહિની કહે છે।
स्त्री केशरना सौथी नीचेना शंकु आकारना फूलेला भागने बीजाशय कहे छे। बीजाशयमा मणका जेवा नाना दाणा जेवा भाग जोवा मळे छे, तेने अंडक एटले के बीजांड कहे छे। स्त्री केशरना जे त्रण भाग छे, परागाशन, परागवाहिनी अने बीजाशय, जेमा आपणे बीजाशयनी रचना केवी रीते थाय छे ते जोईशुं। बीजाशय ए स्त्री केशरनो नीचेनो फूलेलो भाग छे, स्त्री केशरनो अगत्यनो भाग छे। बीजाशयनो ऊभो अने आडो छेद लेता तेमा मणका जेवी रचना देखाय छे, तेने अंडक कहे छे। आवी बीजाशयनी रचना समझवा माटे आपणे एक प्रयोग जोईशुं। पुष्पना स्त्री केशरनो एकदम नीचेनो फूलेलो भाग छे, ते बीजाशय छे। बे जुदा जुदा पुष्पना बीजाशय लो। एक पुष्पना बीजाशयनो ऊभो छेद अने बीजा पुष्पना बीजाशयनो आड़ो छेद लो। जुओ ते सुकाई न जाय ते माटे बीजाशयना कापेल भाग ऊपर पाणीनो टीपू मूको। बहिर्गोल लेन्सनो उपयोग करी बीजाशयनी अंदरना भागनी रचना जुओ। बीजाशयमां मणका जेवी रचना देखाय छे, ते अंडक एटले के बीजांड छे, ते दाणादार जेवो देखाय छे। तो आ रीते आपणे श्री केसरमां बीजाशयनी रचना पण करी शकीए। અહીંયા આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે। આગળનો નવો પાઠ આગળના નવા વિડીયોમાં જોઈશું। બાય બાય।